રૂપાંતર. એક દી ઈસુએ પોતાએ તીન શિષ્યો પિતર યાકુબને યોહાના પોતાએ હાથે લીધા, જે શિષ્યના નામ યોહાન હતો ઓ નાય હતો, જેણે ઈસુવા બાપ્તિસ્મા ઉફેલા હતા. એકાંતમાં પ્રાર્થના કરવા હારું ત્યાં ઊંચા ડુંગરા પર ગુવા. જ્યારે ઈસુ પ્રાર્થના કરી રનેલો હતો ત્યારે તાણા મુઈ સૂરજા જહાં તેજસ્વી ઉઈ ગુવા, ને તાણે કપડે ઉજેડા જહે ઉજળે ઉઈ ગુએ. અહે કા પૃથ્વી પર ઉલે સફેદ કોઈ કરી નાઈ શકે. ત્યારે મૂસા એલિયા દેખાયનો ઈ ઘટના એ ઘણે વરી પહેલા એ માણું પૃથ્વી પર જીવી ગયેલા ત્યાં એરુસાલેમમાં ઈસુના જે મરણ ઉમના હતા તે વિશે વાત કરી. મૂસા ને એલિયા ઈસુ હાથે વાત કરી રહેલા હતા ત્યારે પિત્તરે ઈસુ આખા, આપણે હારું આ રમના હાજા આય, ચાલા આપણે તીન માંડવા બનાવું, એક તુમણે હારું, એક મૂસા હારું ને એક એલિયા હારું. પણ પોતે કા બોલી રનેલો આય તી પિત્તર જાણે થતો નહીં. પિત્તર બોલે થતો ઉલામાં એક ચળકતા વાદળે ત્યાં પાસે છાયડો કર્યો, ને વાદળામાંથી એક વાણીએ આખા, ઓ માણો પોહો આય, જેમ મેં પ્રેમ કરે તાય મેં તાણે પર પ્રસન્ન આય. તાણા આયકા તીન શિષ્યો બોજ બી ગુવા ને જમીન પર પડી ગુવા. ત્યારે ઈસુ ત્યાં અડકનો ને આયખા, ગભરાવા નખે, ઊભા હુવા. જે ત્યાં આજુબાજુ હેરા તે ત્યાં ખાલી ઈસુ જ હતો. ઈસુને તીન શિષ્યો પાછા ડુંગરાએ નીચે ઉતરના ત્યાં ઈસુએ આયખા, જી કાંઈ ઉનાય તી કોઈ આખુના નાય, મેં ટૂંક સમયમાં મરણ પામી ને પાછો સજીવન ઉમી, તે પાઠી તુમી લોકો હાથી આખી શકી.